આપણા ભગવાન સુમતિનાથની માતાનું નામ મંગલા રાણી, પિતાનું નામ મેઘ રાજા, ભગવાનના ગંધર્વની સંખ્યા 116, પ્રમુખ ચમરગણી, સાધુની સંખ્યા 3,20,000, પ્રમુખ ચમરગણી, સાધ્વીની સંખ્યા 5,30,000, પ્રમુખ કાશ્યપી, શ્રાવકની સંખ્યા 2,81,000, શ્રાવિકાની સંખ્યા 5,16,000, ભગવાનના કેવળ જ્ઞાન વૃક્ષનું નામ પ્રિયંગુ રાયણ, યક્ષ હતા તુંબરુ, યક્ષિણી મહાકાલી, ભગવાનના દેહનું આયુષ્ય 40,00,000 પૂર્વ, લાંછન ક્રૌંચ પક્ષી, ચવન કયા દેવલોકમાંથી, જયંત અનુત્તર વિમાનમાંથી. હવે ભગવાન સુમતિનાથનું જીવન ચરિત્ર સમ્યક મતિપૂર્વક સાંભળો. જેઓ ભગવાન સુમતિનાથના અનેકાંતમય સમ્યક મતને જ સાચો મત સમજે છે તે ભવ્ય જીવો સુમતિ પામીને મોક્ષને પ્રાપ્ત કરે છે, એવા ભગવાન સુમતિનાથનું મંગળ જીવન ચરિત્ર. આ જંબુદ્વીપ પછી બીજો ઘાતકી ખંડ દ્વીપ છે. તેમાં બે મેરુ પર્વત છે, એક પૂર્વમાં ને એક પશ્ચિમમાં. તે મેરુની બંને તરફ વિદેહ ક્ષેત્ર છે. તેમાંથી પૂર્વ મેરુના પૂર્વ વિદેહમાં સીતા નદીના કિનારે પુષ્કલાવતી દેશ અને પુનરિકીની નગરી છે. આ જંબુદ્વીપમાં જેવી સિમંદર સ્વામીની પુનરિકીની નગરી અદ્ભુત શોભે છે, તેવી જ અદ્ભુત તે પુનરિકીની નગરી ઘાતકીકનમાં શોભે છે. ભરત ક્ષેત્રના અનેક તીર્થંકર જેમ પૂર્વ ભવે જંબુદ્વીપના વિદેહ ક્ષેત્રથી આવ્યા છે, તેમ ઘાતકીકનના વિદેહથી પણ આવ્યા છે. જેમ જંબુદ્વીપની પુનરિકીની નગરીમાં સિમંદર મહારાજા રાજ્ય કરતા હતા, તેમ ઘાટકીખંડની પુનરિકીની નગરીમાં મહારાજા રતિસેન રાજ્ય કરતા હતા. આ મહારાજા રતિસેન તે જ આપણા સુમતિનાથ તીર્થંકરનો જીવ. મહારાજા રતિસેન ન્યાયવાન, સદાચારી અને ધર્માત્મા હતા, અરહંત દેવના પરમ ભક્ત હતા ને આત્મતત્વને જાણનારા હતા. પ્રજા પણ સદાચારી હોવાથી ક્લેશ રહિત હતી અને સુખપૂર્વક જૈન ધર્મની ઉપાસના કરતી હતી. તેમના રાજ્યમાં કોઈને ફાંસી, પ્રાણદંડ વગેરેની સજા કરવી પડતી ન હતી, કેમ કે દંડ કરવો પડે એવા પાપ કાર્યમાં કોઈ વર્તતું ન હતું. ભગવાન અરહંત દેવને જ તેઓ દેવ માનતા હતા, તેથી સમસ્ત દેશમાં અરહંત પરમાત્મા સિવાય બીજા કોઈના મંદિરો ન હતા. અનેકાંતમય એક જૈન માર્ગ જ ત્યાં ચાલતો હતો. ત્યાંના પુણ્યવાન જીવો ધનનું ઉત્પાદન કરવું, રક્ષણ કરવું, વૃદ્ધિ કરવી ને યોગ્ય માર્ગે વાપરવું તેના ઉપાય સારી રીતે જાણતા હતા, તેથી અયોગ્ય માર્ગે ચોરી વગેરેથી કોઈ ધન ઉપાર્જન કરતા ન હતા. દારૂ, માંસ કે પાપના વ્યસનો કોઈને ન હતા. વ્યસન હતું તો શાસ્ત્ર સ્વાધ્યાયનું ને ધર્માત્માના સત્સંગનું જ વ્યસન હતું. એના વગર તેઓ રહી શકતા નહીં. અનેક કેવળી ભગવંતો તેમજ લાખો વિતરાગી મુનિવરો તે દેશમાં વિચરતા હતા ને ધર્મોપદેશ વડે જીવોનું કલ્યાણ કરતા હતા. આત્મજ્ઞાની રાજા રતિસેન વિતરાગી દેવગુરુની સેવામાં સદા તત્પર હતા ને શાસ્ત્રના અભ્યાસી હતા. યોગ્ય સંયમપૂર્વક વૈરાગ્યમય જીવન જીવતા હતા. શ્રાવક મુનિઓને આદર ભક્તિપૂર્વક આહારાદિ દાન દેતા હતા. એ રીતે ધર્માત્મા શ્રાવકને શોભે એવું ઉત્તમ તેમનું જીવન હતું. એક ભવ પછી તો જેઓ તીર્થંકર થઈને મોક્ષ જવાના છે તેમના ઉત્તમ જીવનની શી વાત. એવા મહારાજા રતિસેને ઘણા વર્ષો સુધી પુંડરીકીની નગરીમાં રાજ્ય કર્યું. એક દિવસ તેમની નગરીમાં અરહત નંદન જિનેન્દ્રનું આગમન થયું. પરમ ભક્તિથી રાજા રતિસેને વંદન પૂજન કરીને તેમનો ધર્મોપદેશ સાંભળ્યો
અને તેમનું ચિત્ત સંસારથી વિરક્ત થયું. મોક્ષ માર્ગમાં વેગપૂર્વક ચાલવા માટે તેઓ વિચારવા લાગ્યા, અરે અનેક દુર્જન્મ અને દુર્મરણ રૂપી સર્પોથી ભરેલા આ સંસારમાં રહીને જીવ સુખ કેમ પામી શકે? ઇન્દ્રિય વિષય રૂપ અર્થ કે કામભોગથી સુખ નથી મળતું, એનાથી તો સંસાર દુઃખની વૃદ્ધિ થાય છે. ગૃહસ્થ ધર્મમાં જો કે પુણ્ય છે, પરંતુ તે પણ અનેક પ્રકારના આરંભ સમારંભ રૂપ પાપથી ભરેલો છે, તેથી તેમાં પણ જીવને ઉત્તમ સુખ નથી મળતું. પાપ રહિત એવો માત્ર મુનિ ધર્મ જ આ જીવને ઉત્તમ સુખ આપનાર છે, તેથી હવે મારે મુનિ ધર્મની જ ઉપાસના કરવી યોગ્ય છે. આમ ઉત્તમ ફળ દેનારા વૈરાગ્ય ચિંતનપૂર્વક ધર્માત્મા રતિશેન રાજાએ રાજપાટ વગેરે સમસ્ત પરિગ્રહનો ભાર ઉતારીને અરહત નંદન જિનેન્દ્રના ચરણોમાં દીક્ષા અંગીકાર કરી. દેહની પણ મમતા છોડીને તેમણે પોતાનો ઉપયોગ આત્મધ્યાનમાં એકાગ્ર કર્યો. તેમણે 12 અંગનું જ્ઞાન પ્રગટ્યું અને ક્ષાયિક સમ્યક્તો સહિત દર્શન વિશુદ્ધિ આદિ 16 ઉત્તમ ભાવનાઓ વડે તેમણે તીર્થંકર પ્રકૃતિ બાંધી. કાંઈ તેમને તે કર્મ બાંધવાની ઈચ્છા ન હતી, પણ રાગના યોગે તે કર્મબંધન થયું. તીર્થંકર થનાર મહાત્માને એવો યોગ સહજ બની જાય છે. સમ્યક્તો સહિત ઉત્તમ ચારિત્રનું તેઓ નિર્દોષ પાલન કરતા હતા. તેમનામાં રહેલા શુદ્ધ રત્નત્રય ઉપરાંત વિનય સંપન્નતા, સિદ્ધ ભક્તિ, વારંવાર આત્મસન્મુખ ઉપયોગ વગેરે મહાન પવિત્ર ગુણો વડે આકર્ષાઈને મોક્ષ લક્ષ્મી પણ તેમની પાસે આવવા આતુર બની હતી અને તેઓ પણ મોક્ષ લક્ષ્મીને પામવા આતુર હતા. આથી અખંડ આરાધનાપૂર્વક સમાધિ મરણ વડે એક ભવને ઓછો કરીને તેઓ વૈજયંત વિમાનમાં અહમિન્દ્ર થયા. જોકે ત્યાં તે અહમિન્દ્રને દિવ્ય સુખો હતા, છતાં પ્રભુનું ચિત્ત તો મોક્ષ સુખમાં જ લાગેલું હતું, તેથી અહમિન્દ્ર પર્યાયના અસંખ્યાત વર્ષોને ઝડપથી પૂર્ણ કરીને તેઓ પોતાની આત્મસાધના પૂર્ણ કરવા માટે અંતિમ મનુષ્ય પર્યાયમાં આવવા તૈયાર થયા. તેમના મનુષ્ય અવતારની તૈયારી થતા પુણ્યો પણ તેમની પહેલા મનુષ્યલોકમાં પહોંચી ગયા. પ્રભુ અમને છોડીને જતા રહેશે તો? એવા ભયથી તે પુણ્યકર્મો રત્નવૃષ્ટિ વગેરે સ્વરૂપે પ્રભુની પહેલા જ મનુષ્યલોકમાં આવતા રહ્યા. આહા, પ્રભુની સાથે રહેવાનું જડને પણ ગમે છે તો ચેતનવંતા જીવોની શી વાત. તે કાળે અયોધ્યા નગરીમાં ભગવાન ઋષભદેવના વંશમાં મેઘરથ મહારાજા રાજ્ય કરતા હતા. તેમની મહારાણીનું નામ મંગલાવતી. તેમના આંગણે 6 મહિનાથી દરરોજ દિવ્ય રત્નોની વૃષ્ટિ થતી હતી. મહાન આનંદની સૂચક એ રત્નવૃષ્ટિ દેખીને લોકો આશ્ચર્ય પામતા. 6 માસ બાદ શ્રાવણ સુદ બીજે મહાદેવી મંગલાએ 16 ઉત્તમ મંગલ સ્વપ્નો દેખ્યા. એ જ વખતે દેવલોકમાંથી તીર્થંકર સુમતિનાથનો જીવ તેમના ઉદરમાં અવતર્યો. ત્રિકાળ મંગળ એવા તીર્થંકર આત્માના સ્પર્શે માતા મંગલા ખરેખર મંગલ બન્યા. તેમનું મોક્ષગામીપણું નિશ્ચિત થઈ ગયું. તેઓ ધન્ય બન્યા. ઇન્દ્રિયાણીએ પણ તેમની સ્તુતિ કરીને સન્માન કર્યું. માતા દર્શન તારા રે, જગતને આનંદ દેનારા. અને ચૈત્ર સુદ 11 અયોધ્યાપુરીમાં તીર્થંકરનો અવતાર થયો. માત્ર અયોધ્યા નહીં, 3 લોક આનંદથી ખળભળી ઉઠ્યા. ઇન્દ્રોએ આવીને પ્રભુનો જન્મ કલ્યાણક ઉત્સવ ઉજવ્યો. ઇન્દ્રે તો કેટલાય તીર્થંકરોના જન્મોત્સવ ઉજવ્યા હતા, છતાં દરેક વખતે તેને નવીનતા લાગતી ને ભક્તિના અદ્ભુત ભાવો ઉલ્લસતા. એ રીતે એવા અદ્ભુત ઉલ્લાસથી ઇન્દ્રે ભગવાન સુમતિનાથ તીર્થંકરનો જન્મ ઉત્સવ ઉજવ્યો કે જેને દેખીને જિનેન્દ્રના અચિંત્ય મહિમા વડે અનેક જીવો સમ્યક દર્શન પામ્યા.
ચોથા તીર્થંકર બાદ 9 લાખ કરોડ સાગરોપમના અંતરે પાંચમા સુમતિનાથ તીર્થંકર થયા. 40 લાખ પૂર્વ તેમનું આયુષ્ય હતું. બાલ્યકાળમાં તેમને માટે બધી સામગ્રી દેવલોકમાંથી આવતી હતી. ઇન્દ્ર દ્વારા અભિષેક થતા 3 લોકમાં તેમનું શ્રેષ્ઠપણું પ્રસિદ્ધ થયું હતું. સુમતિકુમાર 5-6 વર્ષના થયા છતાં એકડો બગડો શીખવા તેમને કોઈના શિષ્ય થવું પડ્યું ન હતું. 3 જ્ઞાનના ધારક તેઓ પોતે 3 જગતના ગુરુ હતા. એ સ્વયં બુદ્ધ મહાત્માને માટે બીજા કોઈ ગુરુ ન હતા. તીર્થંકરો બાલપણમાં પણ કોઈ બીજા શિક્ષકો પાસે શિક્ષણ લેતા નથી, સ્વયં બુદ્ધ છે. એમની પ્રસન્ન મુદ્રા ને પ્રશાંત દ્રષ્ટિ જ દર્શકોને એવી સંતુષ્ટ કરી દેતી હતી કે તેમની પાસે આવેલા યાચકો બીજું કંઈ માંગવાનું ભૂલી જતા હતા. જેમ સમવસ્ત્રણમાં જઈને રત્નત્રયમાં મુગ્ધ થયેલો જીવ સંસારની કોઈ વસ્તુની આકાંક્ષા કરતો નથી, તેમ પ્રભુ સન્મુખ આવેલા જીવો પ્રભુની શાંત મુદ્રા જોતા સંસારને ભૂલી જતા હતા. ભગવાનને સમસ્ત ઇષ્ટ વિષયો પ્રાપ્ત હતા. બહારમાં પુણ્યજનિત બધા ઇષ્ટ વિષયો હતા ને અંતરમાં પરમ ઇષ્ટ એવો નિજ પરમાત્મા વૈભવ પ્રાપ્ત હતો. આહા, અમારી અંદર એક તીર્થંકરના આત્મા બિરાજે છે એવા અદ્ભુત ગૌરવથી તેમના સર્વાંગ શોભી રહ્યા હતા. અને 3 લોકને પ્રકાશનારો દિવ્યધ્વનિ જે મુખમાંથી નીકળવાનો છે તે મુખની શોભાની શ્રી વાત. સ્વર્ગમાંથી સારભૂત ઉત્તમ વસ્તુઓ ઇન્દ્ર તે બાલ તીર્થંકરને પહોંચાડતો હતો. અરે, સંસારમાં ઉત્તમ ગણાતી આ વસ્તુઓની પ્રભુના મહિમા પાસે શી કિંમત છે? એનું સ્થાન તો પ્રભુના ચરણોમાં જ છે. એમ સમજી ઇન્દ્ર તે ઉત્તમ વસ્તુઓ બાલ તીર્થંકરના ચરણોમાં ધરી દેતો હતો. એમની જીભમાં સરસ્વતી વસતી હતી. એ નાનકડા પ્રભુના મુખથી નીકળતી વાણી સાંભળીને સૌ મુગ્ધ બનતા, કેમ કે તેમાં પરમાત્માના નાદનો રણકાર હતો. મોક્ષ લક્ષ્મી અને પુણ્ય લક્ષ્મી એ બંને મહાવિભૂતિ એક સાથે તે સુમતિકુમારમાં વસતી હતી. જગતમાં જેટલા સુંદર પરમાણુઓ હતા તે બધાને રહેવા માટે જગતમાં બીજું કોઈ ઉત્તમ સ્થાન ન મળ્યું, તેથી તે પરમાણુઓ શ્રેષ્ઠ એવા પ્રભુના શરીરમાં આવીને રહ્યા હતા ને ઉત્તમ ગુણો તેમના આત્મામાં આવીને રહ્યા હતા. 3 લોક અમારી સેવા કરે છે એવા ગૌરવથી પ્રભુના ચરણો અત્યંત ચકચકાટ કરતા શોભી રહ્યા હતા. તેમના ઉત્તમ હાથની 10 આંગળીઓ પોતાની શોભા વડે જાણે ઉત્તમ સમાધિ 10 ધર્મોને જ પ્રગટ કરી રહી હતી. પ્રભુની શોભાનું કેટલું વર્ણન કરીએ? બાલપણમાં જ તેમના રૂપ ગુણ અદ્ભુત હતા તો પછી યૌવન દશાના રૂપની શી વાત. તેમના જીવનમાં કદી હિંસા, જૂઠું, ચોરી વગેરે પાપો ન હતા. પછી તેમને આર્ત કે રૌદ્ર કોઈ અશુભ ધ્યાન તો ક્યાંથી હોય? તેમનું જીવન પ્રશસ્ત આત્મભાવોથી ભરેલું હતું. હા, તેમના રૂપથી મુગ્ધ બનીને યૌવન દશાની સાથે કામદેવ પણ ચોરની જેમ તેમના અંતરમાં ઘૂસી ગયો હતો. તેને લીધે સુમતિનાથ રાજકુમાર અનેક રાણીઓ સાથે ભોગવિલાસ કરતા હતા. તેમને કદી અનિષ્ટ સંયોગ કે ઇષ્ટવિયોગ થતો ન હતો. કદી વેદના કે ચિંતા થતી ન હતી. લૌકિક કે આત્મિક બધા સુખોની તેમને પ્રાપ્તિ હતી. એ રીતે મહારાજા સુમતિનાથે આયુનો ઘણો ભાગ સુખપૂર્વક રાજભોગમાં વ્યતીત કર્યો. એકવાર ચૈત્ર સુદ 11 ના દિવસે મહારાજા સુમતિનાથના જન્મોત્સવનો દિવસ હતો. ચારેકોર હર્ષ છવાયો હતો. અદ્ભુત શોભા શણગારથી સુસજ્જિત અયોધ્યાપુરીની અદ્ભુત શોભાને પ્રભુ જોતા હતા. એ વખતે વિચાર દશામાં જ્ઞાન સ્થિર થતા પ્રભુને પોતાના પૂર્વભવનું જ્ઞાન થયું. જાતિ સ્મરણમાં તેમણે જોયું કે અરે, પૂર્વભવે હું અનુત્તર વિમાનમાં દેવ હતો. ત્યાંનો વૈભવ તો આના કરતાં અદ્ભુત ને આશ્ચર્યકારી હતો. એનો પણ અંતે વિયોગ થયો તો આ ક્ષણમંગુર વૈભવની શી વાત. એ રીતે જાતિ સ્મરણ થતા પ્રભુનું ચિત્ત સંસારથી એકદમ વિરક્ત થયું. જોકે તેમનો આત્મા સંસારથી વિરક્ત તો હતો જ, પણ હવે શીઘ્ર ચારિત્ર દશા પ્રગટ કરીને સંપૂર્ણ વિતરાગતા અને કેવલનાન લેવા માટે તેઓ ઉદ્યમી બન્યા. જેઓ બુદ્ધિ વગરના હોય તેઓ ભલે અહિતકારી વિષયોમાં ડૂબ્યા રહે, પણ હું તો 3 જ્ઞાનનો ધારક ને આ ભાવમાં જ મોક્ષગામી તે અહિતકારી વિષયોમાં કેમ લીન રહું? આજે જ થેને છોડીને હું જીન દીક્ષા ધારણ કરીશ ને આત્મામાં ઠરીશ. પ્રાપ્તિ કરું હું સામ્યની, જેનાથી શિવ પ્રાપ્તિ બને. આ રીતે મનમાં પ્રભુ ચારિત્ર દશા અંગીકાર કરવાનો નિશ્ચય કરીને 12 વૈરાગ્ય ભાવના ભાવતા હતા. ત્યાં તો લૌકાંતિક દેવોએ આવીને તેમની સ્તુતિ કરી. અહો દેવ, મોક્ષ સુંદરી આપની રાહ જોઈ રહી છે, તે આપને મળવા ઉત્સુક છે.
તેથી આ જીન દીક્ષારૂપી દૂતીને આપની પાસે મોકલી છે. પ્રભો, આપનું વૈરાગ્ય ચિંતન ઉત્તમ છે, પ્રશંસનીય છે. આ પ્રમાણે પ્રભુના વૈરાગ્યની અનુમોદના કરીને તે દેવો ગયા કે તરત જ ઇન્દ્રાદિ દેવો પ્રભુનો દીક્ષા કલ્યાણક ઉત્સવ કરવા આવ્યા ને અભયા નામની દેવ પાલખીમાં બિરાજમાન કરીને પ્રભુને દીક્ષા વનમાં લઈ ગયા. ત્યાં 1000 રાજાઓ સાથે પ્રભુએ સ્વયં મુનિ દીક્ષા ધારણ કરી. એ જ વખતે સિદ્ધોને વંદન કરીને આત્મ ધ્યાનમાં સ્થિર થતા શુદ્ધ ઉપયોગ મન પરિજ્ઞાન તેમજ આકાશગામિત્વ વગેરે અનેક મહારૃદ્ધિઓ પ્રગટ થઈ. મુનિરાજ સુમતિનાથનો સંયમ એવો ઉત્કૃષ્ટ હતો કે તેમને કોઈ અતિચાર લાગતા ન હતા, તેથી પ્રાયશ્ચિતની પણ આવશ્યકતા રહેતી ન હતી. તેમને ધ્યાન તપની પ્રધાનતા હતી. તેમને સર્વે પાપો શાંત થઈ ગયા ને તેઓ મૌનપણે આત્મસાધના કરતા હતા. મુનિ દશામાં તેમને સૌથી પ્રથમ આહારદાન સોમનાથ નગરીના પદ્મ રાજાએ કર્યું. તે વખતે દેવોએ પણ રત્નવૃષ્ટિ દ્વારા પોતાનો હર્ષ વ્યક્ત કરીને તેનું સન્માન કર્યું. મુનિરાજ સુમતિનાથે 20 વર્ષ સુધી આત્મધ્યાનનો પ્રયોગ કર્યો. અંતે પોતે અયોધ્યાના જે વનમાં અને જે દિવસે દીક્ષા લીધી હતી તે જ વનમાં અને તે જ દિવસે ચૈત્ર સુદ 11ના રોજ ધ્યાનમાં અપ્રતિહત શુદ્ધોપયોગ વડે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું. તેમના અવતારનો દિવસ હતો ને જે દીક્ષાનો દિવસ હતો તે જ દિવસે કેવળ જ્ઞાનનો અવતાર થયો. પ્રભુ છદ્મસ્ત મટીને સર્વજ્ઞ બન્યા, અંતરાત્મામાંથી પરમાત્મા બન્યા, સાધુ પરમેષ્ઠીમાંથી અરિહંત પરમેષ્ઠી થયા. એ જ વખતે તીર્થંકર પ્રકૃતિના ઉદયથી દિવ્ય સમવસરણ રચાયું ને દેવ દેવેન્દ્રોએ તેમના કેવળ જ્ઞાનની અરહત પદની પૂજા કરી. તેમની ધર્મસભામાં 116 ગંધર્વો બિરાજતા હતા. બધા તીર્થંકરોમાં તેમની ગંધર્વ સંખ્યા સૌથી વધુ હતી. વળી તેમના જેવા જ કેવળ જ્ઞાન ધારક 13000 અરિહન ભગવંતો એક સાથે સમવસરણમાં બિરાજતા થતા તેની અદ્ભુત શોભા વધારી રહ્યા હતા. આવા મહાન ધર્મ વૈભવ સહિત એ પંચમ તીર્થંકર ભગવાને ભરત ક્ષેત્રમાં દેશોદેશ મંગલ વિહાર કર્યો ને જીવોમાં સુમતિનું સિંચન કરીને સુમતિનાથ બન્યા. પોતે તો પહેલેથી સુમતિનાથ હતા જ. દિવ્ય ધ્વનિ વડે સમ્યક મતિ પમાડીને અનેક સુમતિવન જીવોના પણ નાથ બન્યા. ભરત ક્ષેત્રના ભવ્ય જીવોએ તેમની સેવાથી સુમતિ પ્રાપ્ત કરીને ભવનો અંત કર્યો. સર્વ ભાષા જેમાં સમાયેલી છે એવા દિવ્ય ધ્વનિ વડે ભવ્ય જીવોના અંતરમાં તેમણે ધર્મના જે બીજ વાવ્યા તે તત્કાળ વૃદ્ધિગત થઈને રત્ન ત્રયરૂપી મહાન ફળ દેવા લાગ્યા
લાખો કરોડો વર્ષો સુધી ભગવાન સુમતીનાથે અનેકાંતમય સુમતિનો ઉપદેશ આપીને ઘણા જીવોનું કલ્યાણ કર્યું. ઘણાએ જીવો સમ્યક જ્ઞાનરૂપ સુમતિને પામીને મોક્ષ માર્ગમાં લાગ્યા. જ્યારે એક માસ આયુ બાકી રહ્યું ત્યારે પ્રભુની વાણી તેમજ વિહાર બંધ થઈ ગયા. સમય શિખરની અવિચલ ટૂંક પર આવીને તેઓ સ્થિર થયા ને ચૈત્ર સુદ 11 રોજ યોગ નિરોધ કરીને પ્રભુ નિર્વાણ પદને પામ્યા. Hum.